हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभी वसा। आज आपणे एक मस्त मजानी वानगी बनावी लईए। रोटली नो लोट देखाई रह्यो छे एटले तमने एवुं थाय छे ने के आजे तो सुरभी छे ए रोटली शीखवाडवा आवी गई छे। रोटली शीखवाडवा नथी आवी, पण हा ए फुलकानुं ज कंईक एक नवुं वेरिएशन लई रह्या छीए। ઉનાળામાં હંમેશા આપણે બહુ વધારે પ્રમાણમાં કિચનમાં બેસવું પણ નથી ગમતું અને કંઈક લાઇટ ખાવું ગમતું હોય છે, તો આ એક એવી વાનગી છે કે એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે। એટલે કે 2 મિનિટમાં જે તમે રોટલીની કણક તૈયાર કરી હોય એમાંથી ફક્ત 2-5 મિનિટમાં તૈયાર થઈ જાય છે, અને સાંજના ટાઈમમાં ડિનરમાં પણ આ વાનગી તમે લઈ શકો છો। તો હવે વધારે ચર્ચા નથી કરવી, આપણે શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં તો આ મેં રોટલીની કણક તૈયાર કરી લીધી છે। રૂટિનમાં જે રીતે આપણે કણક તૈયાર કરતા હોઈએ એ જ રીતે 2 કપ લોટ લીધેલો છે, એની સાથે 2 ચમચી તેલ ઉમેરેલું છે અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને કણક તૈયાર કરી લીધી છે। મીડિયમ સોફ્ટ એવી કણક તૈયાર કરી લીધી છે। તો આ કણકમાંથી આપણે લુવા કરી લઈશું। નોર્મલી આપણે જે રોટલીના લુવા કરતા હોય ને એવી જ રીતે લુવા તૈયાર કરવાના છે। રોટલી કરતાં જરાક મોટો લુવો તૈયાર કરીશું આપણે। લુવા તૈયાર થઈ ગયા છે, હવે આપણે એને વણી લેવાનો છે। જો હવે આટલો લુવો આપણે એટલે કે આટલી નાની પૂરી જેવું વણી લેવાનું છે। હવે એની અંદર આપણે થોડી કોથમીર ઉમેરીશું, લીલા મરચા છે, ઝીણા સુધારીને લઈ શકો અથવા તો ક્રશ કરીને પણ લઈ શકો છો। એની સાથે આ 5 ચમચી જીરારું ઉમેરી લઈશું, જીરારું અથવા તો ચાટ મસાલો તમે ઉમેરી શકો છો। એની સાથે 5 ચમચી લાલ મરચું પાવડર। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે। આવું કોરું કોરું જ રહેશે, વધારે પ્રમાણમાં મિક્સ નહીં થાય। અને હવે આની પોટલી બનાવી લેવાની છે, એટલે કે આપણે જે કચોરીની જેમ વાળતા હોય ને એમ વાળી લેવાનું છે। વાળી અને ફરીથી લુવો કરી લેવાનો છે। હવે અટામણ સાથે આ રોટલી વણી લેવાની છે। આ રોટલી જે પ્રમાણે આપણે લુવો લીધો છે ને એ પ્રમાણે બહુ વધારે મોટી નહીં બનાવી આપણે, મીડિયમ સાઇઝની રોટલી તૈયાર થશે। અને રોટલી જેવી જ મીડિયમ થીક જ રાખવાની છે, બહુ વધારે જાડી નહીં અને બહુ વધારે પતલી નહીં, એવી આપણે આ રોટલી તૈયાર કરીશું। આ રોટલી તૈયાર થઈ ગઈ છે। આ જ રીતે આપણે બીજી રોટલી પણ તૈયાર કરી અને પછી એને આપણે શેકી લઈશું। આ રોટલી તૈયાર છે, તો આ જ રીતે આપણે બીજી રોટલી તૈયાર કરી લઈએ। મસાલા ફૂલકાને હવે શેકી લઈએ। મસાલા ફૂલકાને તમે શેકી પણ શકો છો અને ફૂલકાની જેમ પણ કરી શકો છો, અત્યારે આપણે શેકી લઈશું। પરાઠાની જેમ ઘીમાં પણ શેકી શકો છો અથવા ફૂલકાની રીતે પણ તમે ગેસ પર એને ડાયરેક્ટ પણ શેકી શકો છો। આ જે મસાલા ફૂલકા છે ને થોડા ક્રિસ્પી કરવાના છે, તો એનો સ્વાદ વધારે સરસ આવશે। પલટાવી લઈશું અને આપણે ઘીથી શેકી લઈશું। ઘી અથવા તેલથી શેકી શકો છો, અથવા મેં કહ્યું એમ ડાયરેક્ટ પણ તમે ફૂલકાની જેમ એને શેકી શકો છો અને પછી તમે એના ઉપર ઘી પણ લગાવી શકો છો, જેમ આપણે રોટલી બનાવતા હોઈએ એ જ રીતે। બાળકોને લંચ બોક્સમાં પણ આ નાસ્તો આપશો ને તો પણ બહુ જ ગમશે। જો ફૂલકાની જેમ કરશો ને તો પણ સરસ ફૂલશે પણ ખરા। આની અંદર જીરાળું મસાલો છે, લાલ મરચું પાવડર છે, લીલું મરચું છે, એટલે તીખું છે
અને ચાટ મસાલાનો જે ચટાકો છે એ પણ તમને મળશે, એટલે બહુ જ સરસ લાગે છે. અત્યારે જેટલી સરસ સુગંધ આવી રહી છે ને, બસ આ મસાલા ફુલકા તૈયાર થઈ ગયા છે અને આપણે પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બીજા ફુલકાને પણ શેકી લઈશું. મસાલા ફુલકા તૈયાર થઈ ગયા છે, આપણે એને સર્વ કરી લઈએ. મસાલા ફુલકા તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. એની સાથે લીલા મરચાં મૂકી દઈશું, એ પણ બહુ જ સરસ લાગે છે. અને એની સાથે મેં રાયતું સર્વ કર્યું છે. બસ ઉનાળામાં એક આવું લાઇટ મીલ મળી જાય ને તો મજા પડી જાય છે. દહીં સાથે ખાવાની બહુ જ મજા આવી જાય છે અને બીજું કંઈ જ ખાવાની જરૂર નથી પડતી. તો ઉનાળા માટે એકદમ આવી મસ્ત મજાની ક્વિક ક્વિક રેસીપીઓ માટે મારી સાથે જોડાયેલા રહો અને ફરીથી આપણે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.